આદિવાસી સમાજ આ 13મી રેલી છે ને સરકારનું 13મું કરવાનું છે ભાઈ. સાથીઓ, આજે વાત આપી નર્મદા લિંક ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં આખરી અંતિમ લડાઈ, શ્વેતપત્રની લડાઈ માટે આદિવાસી સમાજનો પાવર. જેમની આગેવાનીમાં એવા વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્ય અનંતભાઈ પટેલ છે. બધાએ દરેક વાતો કરી છે, ત્યારે મારે તમને પૂછવું છે, અમારા ધરમપુરમાં બની બેઠેલા કેટલાક નેતાઓ દરેક વખતે ચૂંટણી આવે ત્યારે વારલી કુકડા ધોડિયા દરેકમાં વેચે છે. મારે આજે તમને પૂછવું છે, શું આપણે વારલી છે, શું આપણે ધોડિયા છે, શું આપણે કુકડા છે, આપણે કોણ, આપણે કોણ, આદિવાસી છે આપણે. અમે તો 9 તારીખે જ કહી દીધું, 9મી ઓગસ્ટે જાહેર કરી દીધું, આદિવાસી 2022માં પાગડીની તાકાત બતાવશે. આપણે ક્યાં સુધી લડાઈ કરવાની? અનંતભાઈ પટેલ સાહેબને કહેવા માંગુ છું કે અમે જ્યારે શરૂઆત કરી તમારી આગેવાનીમાં 28 તારીખે જ્યારે ધરમપુરમાં રેલીની શરૂઆત કરી ત્યારે તમામને કહેવા માંગુ છું, એક ચિંગારીની જરૂર હતી, એ ચિંગારી અનંત પટેલના રૂપમાં આવી અને આજે હજારો અનંત પટેલ ઊભા થઈ ગયા છે. તમામને કહેવા માંગુ છું, શું આપણે લડાઈ લડ્યા કરવાની, આંદોલન જ કર્યા કરવાના કાયમ? મારી તમામને વિનંતી છે, 21 ઝટકે આ 27 વર્ષથી ચાલતી ભાજપ સરકારને ઉખાડી ફેંકવાની છે. તમામને કહેવા માંગુ છું કે અહીંયા પધાર્યા છે ત્યારે મારે એક વાત કરવી છે કે આપણે આપણો સમાજ, આપણા સમાજની તાકાત આપણને ખબર છે, દરિયો છે આપણો સમાજ, જે તરફ નીકળી જશે એ તરફ રસ્તો બનાવી લેશે. તમામને કહેવા માંગુ છું, ગુલામોને કહેવા માંગુ છું, અમને કાયદો સમજાવવાનો પ્રયત્ન ના કરતા, કારણ કે અમે એ કુમમાંથી આવીએ છીએ જેણે કાયદા બનાવ્યા છે. આપણે આદિવાસી કોણ એ ઓળખવું પડશે પહેલા. આપણે આદિવાસી એટલે પથ્થર ખોદી પથ્થર તોડીને પાણી કાઢવા વાળા. પણ આપણને આપણા જંગલમાંથી કોઈ કાઢવા આવે ને તો એમને કહી દેજો, તમે તમારી માનું દાવણ ગાયવા હોય તો આવી જાઓ મેદાનમાં. અહીંયા ખબર પાડી દેવું તમને આદિવાસી કોણ છે તે. 2022 આવતું છે, આ પાઘડીની તાકાત બતાવું, તમારા મૂળિયા જે લાગેલા છે અમારા વિસ્તારમાં એ મૂળિયા સહિત ઉખાડીને ફેંકી દેવું. અહીંયાથી તમે બધા એકજૂથ થઈને લડજો, એક સાથે લડજો. બાકી તમે એકજૂથ થઈને લડ્યા તો જીત આપણી નક્કી છે, બાકી આ 2-4 કૂતરા સુધી તો આપણે પણ નથી ખબર. જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી હું ગુલામ ચાલુ રાખીશ, જીવીશ તો પણ આદિવાસી સમાજ માટે, મરીશ તો પણ આદિવાસી સમાજ માટે. જોહર. સૌ પ્રથમ હું એમ જ કહેવા માંગુ કે
કદાચ આપણે બે મહિના સુધી આપણે કોઈ રેલી નથી કરી તો નારંગી ગેંગને કદાચ એમ લાગ્યું હોય કે હમણાં ઢીલા પડ્યા હોય એવું લાગ્યું હોય. પણ એવું નથી. કેમ કે અમે ધરતીને પૂજનારા માણસો છે, એટલે અમે કુદરતના ખોળે અમે ખેતી કરતા હતા અને એના ભરોસે અમે જીવીએ છીએ. એટલે બે મહિના સુધી ખેતી કરતા હતા એટલે અમે બહાર નહીં નીકળ્યા હતા. ને તમને કદાચ નારંગી ગેંગને એમ લાગતું હોય, સંગઠન ઠંડુ પડ્યું હોય એવું લાગતું હોય, તો નારંગી ગેંગને હું કહેવા માંગુ છું, ઓ નારંગી ગેંગ, આપકો ક્યા લગતા થા કે હમ નહીં લોટેંગે. અરે જબ તક શ્વેત પત્ર નહીં લેંગે, જબ તક આપકો ખુરશી સે ઉતારેંગે નહીં, જબ તક આપકો તોડેંગે નહીં, તબ તક છોડેંગે નહીં. કેમ, એક જમાનો હતો, વર્ષો પહેલાની વાત કરું આદિવાસી સમાજની, એક જમાનો હતો અને આ ઇતિહાસની અંદર આદિવાસી સમાજ, આ દેશની સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસી ધીસ ઇઝ રિયલ ઓફ ઓનર આદિવાસી, આ દેશનો માલિક આદિવાસી છે. ને આ આદિવાસી સમાજ એક જમાનામાં, આજના ઇતિહાસ તમે શોધીને તમે જોઈ શકો છો કે આદિવાસી સમાજે કોઈની ગુલામગીરી નથી કરી, આદિવાસી સમાજે કોઈની ગુલામગીરી નથી કરી, એ નોંધ રાખજો. ને આદિવાસી સમાજમાં આ સમાજને સૌથી પહેલા તમને ચોર કહેતા હતા, કહેતા હતા ને આપણને ભૂસકા કહેતા હતા, કહેતા હતા ને આ લોકો આપણને, પછી ધીરે 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 પટેલ કહેવા લાગ્યા, કહેતા હતા ને આ લોકો, આજે ભાઈ ને આજે સાહેબ કહેતા હતા, સાહેબ કહે ને. યાદ રાખજો, આ દેશના આપણે ઓનર છે ને એક દિવસ છક મારીને એ લોકોને આપણને માલિક કહેવા પડશે, આ દેશના માલિક છે આપણે. અને તમારા મુખ્યમંત્રી ગાંધીનગર પ્રેસ કરવાને બદલે
સુરત આવીને પ્રેસ કોન્ફરન્સ કરે એનાથી અમારું આંદોલન અટકવાનું નથી. અમારું આંદોલન ક્યારે અટકશે? અમને પત્ર આપશે, આંદોલન પૂરું થાય તો આંદોલન પૂરું થશે નહીં. અને હજુ પણ ભારતમાલા પ્રોજેક્ટ માટે પણ અમે માંગણી કરીએ છીએ, એના માટે પણ શ્વેત પત્ર બહાર પાડો, નહીં તો અમે કોઈ અધિકારીને ગામમાં ઘૂસવા દેવાના નથી, નથી અને નથી. કેટલીક વખત આપણા આગેવાનોને ડરાવવાની ને ગભરાવવાની કોશિશ કરે છે, પણ જ્યારે પણ કોઈને ડરાવવા ગભરાવવાની કોશિશ કરે અને કોઈ આપણા પર અન્યાય કરે ત્યારે અમને બોલાવજો. અમે હર હંમેશા આખી રાત આદિવાસી સમાજ માટે છે, દિવસ રાત તનતોડ મહેનત કરશું, પરંતુ આદિવાસીની અસ્મિતાને અમે ખતમ થવા દેવાના નથી. આદિવાસી સત્યાગ્રહમાં માને છે, બારકુભાઈ વાત કરી એ વાત હું પાછી દોહરાવું છું, આદિવાસી સમાજ આ 13મી રેલી છે ને સરકારનું 13મું કરવાનું છે ભાઈ. હજુ પણ અમારી ખુલ્લી ચેલેન્જ અને ખુલ્લી ચેતવણી છે, મંત્રી સાહેબ આવો, અમારી સાથે વાત કરો. અમે ગુમરાહ કરતા હોય તો તમે રસ્તો બતાવો, અમે તમારી સાથે, તમે બોલાવે ત્યારે, તમે જે ટાઈમ આપે ત્યારે અમે તૈયાર છે. પણ આદિવાસી સમાજના પ્રશ્નો, આદિવાસી સમાજના નિરાકરણ કરવા માટે, અવનવા પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે અમે હર હંમેશા તૈયાર છે. સૌને જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. સૌને જય જય. લડેંગે, દેમાલ કરો કાય. આજે ક્યાં છો તમે? અમે તમને છેક જંગલ, છેક મહારાષ્ટ્ર બોર્ડર થી મળવા આવેલા છે, અમારા પ્રશ્નો લઈને આવેલા છે. કારણ કે તમે અમારા ત્યાં સુધી પહોંચી શકતા નથી, પણ અમે તમારે ત્યાં સુધી પહોંચી ગયા છે. તમે આવો અમારી સામે, અમારી સામે આવો. ક્યારથી અમે રાહ જોઈએ છે? કારણ કે શરૂઆતમાં કહેતા હતા કે આવો કોઈ પ્રોજેક્ટ નથી, આવી કોઈ યોજના નથી. ભાઈ, તમારા કરતા અમે પહેલા જાણતા હતા, કારણ કે અમે 2010 થી લડતા છે આ પાર્ટી માટે. અને તમે તો અત્યારે કહો છો કે આવી કોઈ યોજના નથી, અમે તમારા પહેલાથી આ પ્રોજેક્ટ વિશે જાણીએ છીએ કે પ્રોજેક્ટ શું છે. એટલા માટે હું કહું છું કે તમે આવો, કારણ કે બીજા કોઈ સમાજની લડત હોય, બીજા કોઈ સમાજનું આંદોલન હોય, તો બીજા દિવસે અથવા રાત્રે તરત ને તરત સમિતિને બોલાવીને એમની ચેમ્બરમાં બેઠક કરે, ભાઈ તમને શું જોઈએ, તમને શું જોઈએ. પણ આજ દિન સુધી અમારા મસી આનંદભાઈએ કેટલી વખત ચેલેન્જ કરી મોકલીને કે અમારી જોડે તમે વાર્તાલાપ કરો, અમારી જોડે ચર્ચા કરો. કોઈ દિવસ આપણને કોઈને બોલાવ્યા નથી. કોઈ દિવસ બોલાવ્યા છે કે આવો અમારી જોડે ચર્ચા કરો, તમારો પ્રશ્ન શું છે. અને અત્યારે નીકળી પડશે, બધા લોલીપોપ લઈને નીકળશે ગામડાઓમાં, બરાબર. કોઈએ મત આપવાનો નથી, ભાજપ સરકારને મત આપવાનો નથી. આ ખુલ્લી ચેલેન્જ કરું છું, આ જાહેર મંચ પરથી ખુલ્લી ચેલેન્જ કરું છું. સત્તા પક્ષને કોઈ દિવસ મત આપવાનો નથી. બસ આજ આપણી તાકાત છે, અત્યાર છે આપણી પાસે, કે આ વખતે આપણી પાસે જે તક છે એને જતી કરવાની નથી. જો ભાજપ સરકારને આપણે નીચા નહીં પાડીશું તો આપણામાં આ સંગઠનમાં તાકાત નથી એવું સાબિત થશે. આ ચોર ને લુચ્ચી સરકાર સમાજને તડકામાં બેસાડે તને મને દુઃખ છે. કારણ કે ઘણી વાર બધાએ કીધું તેમ મોફુક રાખો, રદ કરો. હવે એટલા તો કેટલા લોલીપોપ પાપાના ખાઈ ખાઈને અમારું પેટ ભરાઈ ગયું. હવે તો તમારો લોલીપોપ બંધ કરો. મિત્રો, એક બીજી વાત કરું, પાટીદારે જ્યારે એનો અનામત લેવા માટે સરકારને ભયંકર નુકસાન કર્યું, પણ સરકાર આપણો એક ગેરફાયદો ઉઠાવે છે કે આપણે ગાંધી ચિંધ્યા માર્ગે લડીએ છીએ. પણ મિત્રો, હું તમને એમ કહું છું, ગાંધી ચિંધ્યા માર્ગ હવે ગયા, ગાંધી ચિંધ્યા માર્ગ નથી આપણે લડવો. હવે આપણે લડવું પડશે તીર કામતા લઈને, અને તીર કામતા છે આપણી ગિલ્લોરી છે, ભાલા છે. રસ્તા પર નીકળી પડો, આ બારકું તમારા માટે પહેલા જીવ આપવા માટે તૈયાર છે. અને બીજી વાત તમને ચેતવણી આપી છું, અમારા સરકારે કહે છે ત્યારે કાન ખોલીને ચંપા અને મોકલી સાંભળી લઈ આપણા 44 નેશનલ હાઈવે રોકવા રોકવા અમે તૈયાર છીએ. સાહેબ જયારે કહે છે ને આ જેટલી ગાડી આવેલી છે એટલી ગાડીને ટપાલ ગાડી લઈને આ તમારા રસ્તા રોકી નાખશું. અને તમને ભાવ લગાવી છું કે આદિવાસીની તાકાત શું છે. મિત્રો, આપણે આજે આટલા જ આવ્યા છે. અર્જુનભાઈ કીધું તેમ બધા સક્ષમ થાય, આદિવાસીને એક મંચ પર
નારંગી લોકો આપણને હજુ છૂટા પાડ છે. અર્જુનભાઈ કીધું તેમ નારંગી આપણને તોડવા પર જ રહેલી છે. ઘણી વાર કીધું છે નારંગી ગેંગ એટલે ભાજપીઓ આરએસએસ ને દલાલો. દરેક ગામમાં પાછળ અને સૂચિ લગાવો અને નારંગીઓને દૂર કરો.